જસનોટ તાલુકાના આટકોટ ગામે કન્યા છાત્રાલયના પૂર્વ ટ્રસ્ટીએ આપઘાતનો પ્રયાસ કરતાં ભારે સનસનાટી ભરી જવા પામી છે. પરિવારના સભ્યોએ આ બનાવથી વ્યથિત થઈ અને આપઘાતનો પ્રયાસ કર્યા હોવાનું બયાન. હવે જઈ જસનોટ તેમજ પ્રતિનિધિ રસિક વિસાવડિયા સાથે હિરેન ખરડિયાનો એક વિસ્તૃત અહેવાલ. રાજકોટ જિલ્લાના જસનોટ તાલુકાના આટકોટ ખાતે આવેલ માતુશ્રી ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કન્યા છાત્રાલયમાં રહેતી અને છેલ્લા 5 વર્ષથી અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને છાત્રામાં રહી બીએસસી સુધી અભ્યાસ ગત વર્ષે પૂર્ણ કરી પોતાના પરિવાર સાથે રહેતી હતી, પરંતુ વિદ્યાર્થીની જ્યારે અભ્યાસ કરી હતી તે સમયે કહેવા મુજબ સમાજસેવકો દ્વારા વિદ્યાર્થીઓને સાથે દુષ્કર્મ આચર્યાની અને પોતાના હવસનો સ્વીકાર બનાવ્યાની ઘટના પ્રકાશમાં આવી છે. દરમિયાનમાં આ બાબતે ખાસ કરીને કન્યા છાત્રાલયના પદાધિકારી સામે પોલીસ ફરિયાદ થઈ રહી છે. પોલીસ આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે, ત્યારે ખાસ કરીને છાત્રાલય આટકોટના ટ્રસ્ટી અર્જણભાઈ રામાણીએ તાજેતરમાં જેવી દવા પી લીધા ભારે સનસનાટી મચી જવા પામી છે. તેમને રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ખાસ કરીને તેમના પરિવારના સભ્યએ આ બાબતે નિકુલભાઈ અરવિંદભાઈ રામાણીએ આમતક ટીવી સાથેની વાતચીતમાં સમગ્ર ઘટનાથી અર્જણભાઈને લાગી આવ્યું છે અને લાગી આવવાના કારણે આ પગલું ભર્યું હોવાનું કહેવાય છે. પરંતુ જે રીતના ઘટના ઘટવા પામી છે અને અર્જણભાઈએ જ્યારે દવા પી લઈને આપઘાતનો જે પ્રયાસ કર્યો છે તે ખરેખર દુઃખદ જ છે. અને છેલ્લા કેટલાક સમયથી તેઓ આ પરિસ્થિતિ ફેસ કરી રહ્યા હતા અને ખાસ કરીને આ ઘટના પ્રકાશમાં આવતા શિક્ષણ જગતમાં એક આંચકારૂપ ઘટના ઘટવા પામી છે અને પોલીસ આરોપીઓને પકડવા માટેના ચક્રો પણ ગતિમાન કર્યા છે. અચ્છા સરજી, શું ઘટના શું છે? પછી આ બધો પ્રશ્ન છે ને, છેલ્લા 7-5 દિવસ થી જે ઘટનાક્રમ છે એ તમે ટીવી ના માધ્યમ તમે જોઈ છે, સાંભળી છે, બરાબર? એટલે હું શું કહું છું કે આમાં તમે કેવી રીતના સેફ છો, તમારું બચાવ માટેનું શું તમારું તારણ છે? બચાવ માટેનો તો કંઈ આમાં કહી ન શકાય, પણ એફઆઈઆર જે થઈ છે એમાં તો અધિકારીઓ જે પ્રમાણે જે આરોપી વિશે એમાં તપાસ તપાસ કરે, બરાબર, અને દોષિત હોય એમને સજા આપે, બરાબર. અમે એ કહેવા માંગીએ છીએ કે જે આ ઘટના થઈ ને એમાં જે માજી પ્રમુખ છે સામાજિક આગેવાન છે. અર્જણભાઈ ની વાત કરું તો છેલ્લા 14-15 વર્ષથી જે ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ છે એનું સંચાલન કરે છે અને હાલમાં એમને 2 મહિના પહેલા તો મેનેજિંગ ટ્રસ્ટ પદથી રાજીનામું આપ્યું છે અને બીજા મેનેજિંગ ટ્રસ્ટી તરીકે પણ આવી ગયા છે. હાલમાં એઓ ટ્રસ્ટી જ હતા અને અત્યારે સંચાલન એમના થ્રુ થતું. એટલે હું એ કહેવા માગું છું કે જો ખરેખર અર્જણભાઈ એટલા સત્ય હોય ને આટલું મતલબ એને જે સંસ્થા માટે કર્યું હોય તો આ દુઃખદ ઘટનામાં એ કેમ ભાગીદાર થયા? આ એને સ્ટેપ લેવું પડ્યું. આ સ્ટેપ ખરેખર મનોમંથન વાળું સ્ટેપ છે. ના ના, એવું ન હોય. એમના સુધી જયારે ઘટના બની હોય ને પછી ઘટના જો પારદર્શક છે, ઘટના બનેલી છે કે ન બનેલી, બનેલી પણ હોય અને ન પણ બનેલી હોય, એવું વિચારી ન હોય કે ન થયેલી હોય અને એવું પણ ન વિચારી કે બનેલી હોય. પણ જે ઘટના છે એનો હજી તટસ્થ નિર્ણય ન થાય. અધિકારીઓ પોતાના અને જે સરકારી ડોક્ટર રજૂ કરવા પડે જે કઈ કરવું પડે એ ના થાય ત્યાં સુધી આપણે એવું ન કહી શકીએ. અને અર્જણભાઈ રામાણી જે છે એ એક તટસ્થ વ્યક્તિ છે, એ એક સામાજિક કાર્યકર છે. હું તમને એની ભૂતકાળની વાત કરું તો છાત્રાલયની અંદર ક્યારેય પણ કોઈ રાજકીય કે કોઈ પણ પ્રકારના એવા કોઈ પ્રોગ્રામ અત્યાર સુધીમાં થયેલા નથી. જેના હિસાબે કોઈ કામ વગરના વ્યક્તિઓ છાત્રાલયમાં ગયા હોય અત્યાર સુધીમાં એવો એક પણ ઇતિહાસ નથી. એમની એટલે મારી વાત એ છે, વાતને થોડી વધારે સ્પષ્ટીકરણ કરી કે આ માણસ એકલા પડી ગયા છે એને કારણે એને આ સ્ટેપ ઉઠાવ્યું છે કે એના ઉપર કોઈ પ્રેશર હતું અને આ સ્ટેપ ઉઠાવ્યું છે? એમને યુવાનીથી અત્યાર સુધીમાં એમનો એક પણ ચારિત્ર બાબતનો દાખલો નથી. જી બરાબર.
હવે વાત રહી કે આ અત્યારે 72 વર્ષની એજમાં કે એમને એવું લાગે કે મારે ત્યાં નીચા જેવું જોવા જેવું થાય છે, બરાબર એ ના થાય એવું પણ કારણ હોય છે. જી જી જી. અથવા તો એમને આ અત્યાર સુધી જે છાત્રાલય જે બાબતે અપાયું છે, હું તમને છાત્રાલય એક એડમિશન લેવું હોય ને તો એમના રૂબરૂ મળવું પડે, અને એ ક્યારે એના નિયમોમાં બાંધછોડ નથી કરતા. એમાં એક ઉત્તમ ઉદાહરણ આપ્યું કે જયારે પણ કોઈ પણ એડમિશન એની ઓફિસ માંથી થાય છે ત્યારે વાલીને ફરજિયાત એમને મળવાનું હોય છે. બીજું કે નાના કોઈ પણ પ્રસંગોમાં ઘટના બને તો એ કદાચ એમના એવું સહન ન થયું હોય, અથવા તો એ તો એક જાણ્યું કે કેવી રીતના હોય છે. પણ એમની જે વાત કરે ને તો અત્યાર સુધી માં ક્યારે એમની એક તમને ખાસિયત કહી દો બરાબર છે. એટલું બધું એનું વ્યક્તિત્વ ચોખ્ખું છે, પણ હવે ખબર નહીં ક્યાંક ને ક્યાંક ઘટનામાં ઇન્વોલ્વ કરવામાં આવે. પણ હું એવું માનું છું સ્પષ્ટ પ્રમાણે કે આ રીતે જો આપણા ટાઈમથી આવી રીતે વ્યવસ્થિત રીતે હલાવતા હોય અને આવું ઘટના બને તો એ બહુ દુઃખદ કહેવાય. જી જી.